પાટણમાં નર્મદાની કેનાલમાં ભ્રષ્ટાચારનું ગાબડું પડ્યું છે. બાવરડા ગામ પાસે કેનાલમાં 10 ફૂટ જેટલું ગાબડું પડ્યું. ગાબડું પડતા આસપાસના ખેતરમાં પાણી ફરી વળ્યું છે. વાવેતર કરેલા પાકમાં કેનાલનું પાણી ફરી વળ્યું. હલકી ગુણવત્તાના કારણે ગાબડું પડ્યાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. ત્રણ વખત નુકસાન, પોરે મારે સીણા હડી જતા અને ઓણે મારે આ રાયડું ને વાવલ હતું, રાયડું હડી જવું છે. હવે તો સરકારને આવું આવા તો માથે ક્યાં ધ્યાન ના જાય તો આ ખેડૂતને શું છોકરા ચા મૂકવા સાહેબ? આ છોકરા નહીં અમારે ત્યાં વેસવા જવા? અમારે આ બે કટકા ગરીબ માણસનો હોય તો તમે આવ્યો ડોલે તો કરો અને કાન ના જાય. આ એક પ્રજાપતિ છે ને માથે સાહેબ, એ કાંઈ કાન દેતા નથી અમે બરાબર. ભરત પ્રજાપતિ આ અંગે વધુ માહિતી આપી રહ્યા છે. ભરત જાણશો શું વધુ વિગતો? સિઝનની શરૂઆત થાય છે ને પાટણ જિલ્લાને જે જોડતી નર્મદાની કેનાલો છે ત્યાં ઘણી ભ્રષ્ટાચારના ગાબડાનો સિલસિલો આજે પણ યથાવત જોવા મળી રહ્યો છે. રવિ સિઝનમાં ખેડૂતોએ પેટે પાટા બાંધી રવિ વાવેતર કર્યું હોય છે અને ત્યાં ઘણી નર્મદાની કેનાલોમાં જ્યારે ખેડૂતોને પાણીની જરૂર હોય છે ત્યારે પાણી છોડવામાં આવે છે. પરંતુ જે ભ્રષ્ટાચારના ગાબડા છે, કારણ કે હલકી ગુણવત્તાવાળી કેનાલો બનાવવામાં આવવાના કારણે તમામ કેનાલો છે તે પાણીની અંદર તરતી હોય એ રીતના દ્રશ્યો જોવા મળે છે. આજે પણ સાંતલપુર ચોકાનું જે બાવરડા ગામ છે ત્યાં ઘણી 10 ફૂટનું જે ગાબડું પડ્યું, આસપાસના ખેતરોમાં પાણી ભરાઈ ગયા. ખેડૂતોએ મહા મુસીબતે જે પાક તૈયાર કરીને ઉભો કર્યો હતો તે પાકમાં પાણી ભરી વળતા પણ ખેડૂતોને વ્યાપક નુકસાન વેઠવાનો વારો આવી રહ્યો છે. બીજી બાજુ ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે કે આ તો અમારી જે નર્મદાની જે કેનાલો અહીંયા જોડતી છે તે તમામ કેનાલો યોગ્ય ગુણવત્તાવાળી બનાવીને ખેડૂતોને પાણી આપવામાં આવે, અથવા સરકાર અમારી જમીન લઈ લે તો અમે ગામ છોડીને બીજે હિજરત કરી દઈએ. એટલે કહી શકાય કે જે રીતે નર્મદાની કેનાલોમાં ભ્રષ્ટાચારના ગાબડા પડે છે તેનો સીધો ભોગ ખેડૂતોને બનાવવામાં આવે છે, તેમ બીજી બાજુ નર્મદાના જે અધિકારીઓ માત્ર પોતાની ચેમ્બરોમાં બેસીને કોન્ટ્રાક્ટરને જે રીતે કામ આપી દે છે તેને હલકી ગુણવત્તાવાળું કામ કરવામાં આવવાના કારણે આ કેનાલો તૂટે છે અને તેનો સીધો ભોગ ખેડૂતો બની રહે છે. સાંતલપુર તાલુકાનું જે બાવરડા વહુવા સહિતના જે ગામો છે છેલ્લા એક મહિનાની અંદર 4 થી વધુ ગાબડા પડે છે અને તેનો સીધો ભોગ ખેડૂત બની રહ્યા છે.